સંતરામપુર ટીચર્સ સોસાયટીના વહીવટકર્તાઓને વિરોધમાં શિક્ષકો દ્વારા મહીસાગર જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંતરામપુર ખાતે ટીચર્સ સોસાયટીમાં મળેલ સાધારણ સભામાં શિક્ષકો દ્વારા હોબાળો કરી તેમજ લાફો મારી દેવાના દ્રશ્યો સર્જાયા અને સામાન્ય સભા મોકૂફ રાખવાની માંગ શિક્ષકોએ કરી હતી, જેને અનુલક્ષીને સંતરામપુર કડાણા અને ફતેપુરાના શિક્ષક આલમ દ્વારા મહીસાગર જિલ્લા રજિસ્ટ્રારને સંતરામપુર ટીચર્સ સોસાયટીના ચેરમેન અને કારોબારી સભ્યો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો મહીસાગર જિલ્લા રજિસ્ટ્રારને આપવામાં આવેલ આવેદનપત્રમાં શિક્ષકોની રજૂઆત કે સંતરામપુર ટીચર્સ સોસાયટીના ચેરમેન અને તેમના મળતિયાઓ દ્વારા મોટી લોનો લેવામાં આવે છે અને આ દેશનો સુકાન જ્યારે શિક્ષકો પાસે અને દેશનું ભવિષ્ય શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવતું ત્યારે માથાભારે શિક્ષકો દ્વારા મોટા પાયે નાણાં નહીં હદગત કરવામાં આવે છે, જે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં ન આવે તેવી માંગ સાથે ફતેપુરા તાલુકા શાળાના આચાર્ય રમેશભાઈ કટારા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ફતેપુરા કડાણા ત્રણ તાલુકાના શિક્ષકોની ટીચર સોસાયટી સંતરામપુર મુકામે ચાલે છે. એ સોસાયટીની સાધારણ સભા 18 સપ્ટેમ્બરના રોજ મળી હતી. એ સાધારણ સભાની કાર્યવાહી નિયમ વિરુદ્ધ કરેલી છે. એ કાર્યવાહીની અંદર કોઈપણ પ્રકારના સભાસદોને સાંભળવામાં નથી આવેલા. મંડળીમાં ચેરમેનશ્રી અને એમના બેપાત મળતિયાઓ દ્વારા 200-500 માણસોની બિલકુલ એક તરફી નિર્ણય લઈને સાંભળેલા નથી. એ મંડળીમાં છેલ્લા 10 વર્ષથી ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. સગાવાલા મળતિયાઓને મર્યાદા કરતાં વધારે ધિરાણ આપવામાં આવે છે. બીજા કેટલાક માણસોના હપ્તા કપવામાં આવતા નથી. એ બાબતે અમે 200 જેટલા શિક્ષકોએ સાથે મળીને ચેરમેનશ્રીને વિનંતી કરી કે ભાઈ સાધારણ સભા પદ્ધતિસર ચલાવો. તો ચેરમેનશ્રીએ મનમાની કરીને અમારી વિનંતીને ફગાવી દઈ અને ચાલુમાં સાધારણ સભા બરખાસ્ત કરીને જતા રહેલા છે. આ તબક્કે તમામ પ્રકારના કૌભાંડોની સંપૂર્ણ તટસ્થ તપાસ થાય એવી માંગ સાથે અમે આજે માન્ય રજિસ્ટ્રાર સાહેબમાં આવેદનપત્ર આપેલું છે. દેશભાઈ કટારા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરમાં આવેલ ટીચર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સોસાયટીના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી ઠરાવો તેમજ અન્ય કાર્યવાહીઓ સોસાયટીમાં કરવામાં આવે છે. વર્ષ 2014-15માં ટીચર સોસાયટીમાં ખોટા બિલો મૂકી અંદાજિત 31 લાખની ઉચાપત પણ મહીસાગર જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી, જેની તપાસ પણ મહીસાગર જિલ્લા રજિસ્ટ્રારશ્રીને સોંપવામાં આવી હતી. પરંતુ આ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી મહીસાગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવી નથી અને ઉલટાના નિયમો વિરુદ્ધ કમિટી સભ્ય પણ બનાવી દેવામાં આવ્યો છે, જે કેટલે અંશે વ્યાજબી ગણાય. આ બધી રજૂઆતો શિક્ષકો દ્વારા ટીચર સોસાયટી ખાતે 2 દિવસ પહેલા યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આવી હતી, જેથી ઉશ્કેરાઈને ભાર્ગવ પટેલે અરવિંદ પટેલ તેમજ હસમુખભાઈ પટેલ બંને શિક્ષકોને ફેન પકડીને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. તો સાથે જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે વર્ષોથી શિક્ષકોના સહકારથી ત્રણ તાલુકા ફતેપુરા કડાણા અને સંતરામપુર જૂનો સંતરામપુર તાલુકાનો જે વહીવટ ચાલે છે એમાં જે 5-10 વર્ષથી જે વહીવટ ચાલી રહ્યો છે એ વહીવટમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળે છે. હું પોતે સરદારસિંહ મછાર 2 વર્ષથી 16-17 રડાટ કમિટી સભ્ય છું અને એમાં જે વહીવટ કમિટી સભાની જે મિટિંગ મળે છે, જનરલ સભાની જે મિટિંગ મળી, એ મિટિંગમાં પણ ઘણી વખતે જે ઠરાવો છે એની બહાલી લેવાની હોય, ઠરાવો થાય તો દરેક સામાન્ય સભા એટલે ટીચર સોસાયટીમાં સામાન્ય સભાને જનરલ સભા છે એ સર્વોચ્ચ હોય છે, છતાં પણ એ સર્વોચ્ચ સભાને ગોળીને પી જાય એ પ્રકારનું વર્તન અમુક લોકો જે ચેરમેનશ્રી અને અન્ય એમની સાથેની જે ટીમ છે એ કરી રહ્યા છે. ખરેખર જે શિક્ષકોનો અવાજ સાંભળવો જોઈએ. શિક્ષકોને એમ લાગે છે કે જે વહીવટ ચાલી રહ્યો છે એ વહીવટમાં કંઈક ક્ષતિઓ છે, એ ક્ષતિઓ દૂર કરવી જોઈએ. તો એ દૂર કરવા માટે દર વર્ષે જનરલ સભા મળે છે. તો જનરલ સભા એના સૂચનો સાંભળવાના હોય, શિક્ષકોનો અવાજ સાંભળવાનો હોય. ખરેખર તો લોકશાહી ડબે ચાલતી સંસ્થા છે, તો લોકશાહીનું ગળું દબાઈ રહ્યું હોય, ઊંડાઈ રહ્યું હોય એવી સ્થિતિ દેખાય છે. આમિન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.